જલદરાસાએ તાંદલછા દારૂલુલુમ ખાતે ઓક્સિજન સાથેના 180 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન આજે મંત્રી યોગેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું. સાથે મહેમાનો સાંસદ રંજનબેન ભટ્ટ, ડૉક્ટર વિનોદ રાવ તથા ધારાસભ્ય સીમાબેન મોઇલે, જીતુભાઈ સુખડિયા, ડૉક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર અને દારૂલ ઉલુમના મુફતી આરિફ સાબ અને અય્યબ અલી મોલવી તથા બીજા આગેવાનોની હાજરીમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને કોઈપણ નાતજાતના વગર અહીંયા કોવિડની સારવાર કરવામાં આવશે. નઝીર શેખ, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. જે બિલકુલ તાંદલજા વિસ્તારમાં પણ મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા દારૂલમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. એનું ઉદ્ઘાટન માન્ય મંત્રી શ્રી યોગેશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. ધારાસભ્ય સીમાબેન અને ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા, પૂર્વ મેયર ભરતભાઈ પણ અને વિનોદ રાવ એ પણ ઉપસ્થિત રહ્યા છે. ખૂબ સારી વડોદરા સંસ્કારી નગરી છે અને વડોદરામાં દરેક સમાજના લોકો, વડોદરાના લોકોને કંઈ પણ અગવડ ન પડે એના માટે હંમેશા જાગૃત હોય છે. સરકાર દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થા થઈ રહી છે. એમાં આ એક મુસ્લિમ સમાજે પોતાનું દારૂલમ છે એ જગ્યાને કોવિડ કેર સેન્ટર બનાવ્યું છે. અહીંયા એ લોકો બધાને એડમિટ કરવાના છે, ડૉક્ટર રાખ્યા છે, નર્સ રાખ્યા છે. હું સંસ્થાના તમામ અગ્રણીને ખૂબ અભિનંદન આપું છું કે આપણે બધાએ ભેગા થઈને, આપણા વડોદરાના નગરજનો છે, કદાચ આજુબાજુના જિલ્લાથી પણ લોકો આ પોતાની ટ્રીટમેન્ટ કરાવવા આવે છે. એ જે સેવા આપણે કરી રહ્યા છે, આપણી ફરજ છે
અને એમાં તમે જે એક ઉભરીને બહાર આવ્યા છો એ ખરેખર ધન્યવાદ છે. આ દારૂલુલુમ સંસ્થા 50 વર્ષથી કામ કરી રહી છે. આ મસ્જિદમાં 124 જેટલા ઓક્સિજન બેડ તૈયાર છે. બાકીના બેડ કોરોના માટેના બીજા બી બેડ 60 જેટલા તૈયાર છે. આ સંસ્થાને અમે અપીલ કરીએ છીએ, અમે ચર્ચા બી કરી છે, જેમ જરૂરિયાત બંધ થશે 1200 બેડ સુધીની અમને તૈયારી બતાવી છે. એટલે ધીમે ધીમે અમે દરેક જગ્યાએ એકવાર વ્યવસ્થા થાય, વ્યવસ્થામાં બધા લોકો જે બી દર્દીઓ આવતા થાય એ સારા થાય, ત્યાર પછી બધી વ્યવસ્થા વધતી જાય. હમણાં અઠવાડિયા પહેલાં આપણે મુસ્લિમ સંસ્થાઓને બી બોલાવેલી, 100 હોસ્પિટલો જે ચાલે છે એમાં 650 જેટલા બેડ છે, અત્યારે સારવાર લઈ રહ્યા છે. એ લોકોને બી મેં અપીલ કરી છે કે તમે 1000 બેડ કરો, બીજા 350 બેડ વધારો. એટલે ગુજરાત સરકાર દ્વારા આ લોકોને કંઈક બી તકલીફ હોય અમે એ લોકો સાથે વારંવાર ચર્ચા કરીએ છીએ, મળીએ છીએ, અને એમને જે બી જરૂરિયાત હશે એ સરકારની કંઈ જરૂરિયાત હેલ્પ હશે એ અમે પૂરી પાડીશું. આજે અકોટા વિસ્તારમાં તાંદરજા વિસ્તાર એક છે, એ બધા મિક્સ કમ્યુનિટીનો વિસ્તાર છે. અને ખાસ કરીને જ્યારે કોવિડની પરિસ્થિતિ છે, કોરોનાનો બેફામ ખૂબ ચાલી રહ્યું છે, ત્યારે મુસ્લિમ સમાજે પણ આગેવાની લઈને આ દારૂ, લાસ્ટ ટાઈમ પણ જ્યારે કોરોનાનું થયું હતું ત્યારે પણ એમને કોવિડ સેન્ટર ઊભું કર્યું હતું. અને મુસ્લિમ સમાજ સતત સાથમાં રહે છે અને જેટલા પણ વિસ્તારમાં, આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ કોવિડના પેશન્ટ હોય એમના માટે કોવિડ આઇસોલેશન સેન્ટર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. અને બધી જ વ્યવસ્થા 3000ની મિનિમમ ફેસિલિટીઝમાં, જમવાનું હોય કે ખાવાનું હોય કે ઓક્સિજનની વ્યવસ્થા હોય, એના માટે મુસ્લિમ સમાજે ચિંતા કરી છે. એવું નથી કે એટલું મુસ્લિમ સમાજ પૂરતું, બરાનપુરા બાજુ પણ અને બાજુ જગ્યા ઉપર પણ કોવિડ સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે. ઇન્સાનિયતના નામથી બધા જ લોકોએ જ્યારે મોટી મહામારી આવતી હોય ત્યારે ખભે ખભા મિલાવીને બધા જ સાથે રહેતા હોઈએ છીએ, એવી રીતે આ કાર્ય આજે એમણે અહીંયા કર્યું છે. અને ટોટલ 180 બેડની ઓક્સિજનની સાથેની બેડની સુવિધાની વ્યવસ્થા અહીંયા ઊભી કરી છે. તાંદરજાના બધા જ રહેવાસીઓને એનો લાભ મળશે. જ્યારે નોર્મલ કન્ડિશન ઉપર ઓક્સિજન લેવલ ઓછી થતી હોય ત્યારે એમને એમના એ મળ પેશન્ટને બધી જ વ્યવસ્થા અહીંયા મળશે. એના સિવાય બીજી તો વ્યવસ્થા, આપણા કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીંયા આવ્યા હતા, એમને કંઈ પણ અનગર્થ થશે તો એમને મદદ કરવામાં આવશે એવી બાંયધરી આપવામાં આવી છે. અને બધા જ ખભે ખભા મળીને આ મહામારીથી આપણે લડીશું અને આ કોરોનાયુક્ત જે વડોદરા છે, કોરોના મુક્ત આપણે વહેલી તકે કરીશું એવી ભગવાન પાસે, ઈશ્વર અલ્લાહ પાસે પ્રાર્થના કરું છું.